જય દ્વારકાધીશ. બધા મિત્રોને વસુદેવ સુતમ દેવમ કંચાણુ રમરદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ એવા પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણના ચરણોમાં વંદન સાથે અહીં મંચસ્થ સંતો મહંતો અને આપણા વીર જવાન રમેશભાઈ જોગલના માતૃશ્રી છે, તો એમના સ્વાગત માટે હું એટલું જ કહીશ કે દેવોએ પણ જેની વીરતા વખાણી, રણચંડી મને જ્યારે એ દેખાણી, વટ વચન અને રાષ્ટ્ર કાજે જે ખુદના દીકરાની કરે લહાણી, એ છે આ દેશની હેરાણી, એ છે આ દેશની હેરાણી. સાથે મંચસ્થ તમામ સંતો મહંતો અને અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. કારણ કે અહીંના રીત રિવાજ છે નોખા. અમે વિશેષ તમને શું કહીએ, પણ શાબ્દિક શબ્દો એ જ અમારે મન કંકુને શોખા, શાબ્દિક શબ્દો એ જ અમારે મન કંકુને શોખા. એ સાથે મંચસ્પદ બિરાજમાન આહિર સમાજના તમામ શ્રેષ્ઠીઓ, તમામ મહાનુભાવો, તમામ યુવાનો, રેજિમેન્ટ ટીમ જેણે ગુજરાત માટે કામ કર્યું છે, એવા દરેક કાર્યકર્તાઓ અને અને તમામ સંગઠનો અને અહીં ઉપસ્થિત તમામ માતાઓ, વડીલો, બાળકો અને મારા યુવા મિત્રોનું જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ આહિર રેજિમેન્ટ ટીમ હૃદયથી સ્વાગત કરે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અહીંયા હરિયાણાથી SS યાદવ અહીંયા પધારેલા છે ત્યારે, એમનું હરિયાણાથી પધારેલા છે ત્યારે હરિયાણા વતી આપનું એમનું સ્વાગત આપણે જોરદાર તાલીમના ગ્રહરાજ સાથે કરીએ. તેમજ વિશેષ કોઈ વાત ન કરતા અહીંયા શાબ્દિક પ્રવચન આપ સૌનું શબ્દોથી જ્યારે સ્વાગત અહીંયા સરસ રીતે કર્યું છે ત્યારે વિશેષ કોઈ વાત ન કરતા, કારણ કે એટલા બધા વક્તાઓ છે અને એક એક વક્તાઓને મારે તમારી સામે અને તમારા સુધી એમની વાત રજૂ કરવી છે, એમના શબ્દો તમારા સુધી મારે પહોંચાડવા છે અને એમના શબ્દો આપણે ગુજરાત સરકાર સુધી પહોંચાડવા છે, ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવા છે. ત્યારે હું વિનંતી કરીશ કે આપણા પ્રખર લોક સાહિત્યકાર એવા ભાનુભાઈ ડાંગર અહીંયા ઉપસ્થિત છે, ત્યારે ભાનુભાઈને હું વિનંતી કરું, ભાનુભાઈ આવો અને આપણી કંઈક ખમીરવંતી વાતો અને આપણા સમાજની કંઈક વાતો લઈ અને આહિરા શું કહેવાય એની વાતો લઈ અને આરીખમ આહિર એટલે શું એની કંઈક વાતો લઈ આપની સમક્ષ હું રજૂ કરું છું. ભાઈ શ્રી ભાનુભાઈ ડાંગર. રામ રામ હો ડાયરાને. આ એમ પડકારો આપણો મોડો ન રાખવો ભાઈ. ભાઈ હરદેવભાઈ હમણાં કીધું ને કે આજનો કાર્યક્રમ છે એ માય કાંગલાનો નથી, તો આજે આપણે જે કાંઈ બે મિનિટ માટે બોલવું છે એ ખુમારીથી બોલવું છે. આહિર કોને કહેવાય? આ એટલે આશરો, હી એટલે હિંમત અને ર એટલે રક્ષક. આશરે આવેલાનું હિંમતપૂર્વક રક્ષણ કરે ને એને આહિર કહેવાય. અરે નદીમાં વહે એને નીર કહેવાય, પથ્થરમાં પૂજાય એને પીર કહેવાય, સરહદમાં લડે એને વીર કહેવાય, પણ બાપ આશરા ધર્મ હાટુથી જે દીકરાના માથા દઈ દે ને એને આહિર કહેવાય. એટલે કેવું પડે કે આશરા ધર્મને કાજ કોક દેવાય તો બોજર બની જાજો, વિંધાવા દેહ સાઈડીથી કોક ભોજો મકવાણો બની જાજો, પડે જો દુષ્કાળ તો માં રામુ બની જાજો, કોઢિયાના કોઢ મટાડવા કોક માં અમર બની જાજો, અરે કાપેલ હાથે ઈંડું ચડાવવા કોક ડગાઈ ચો ડાંગર બની જાજો, જોવા તલવારના ઘા ભુવર ચાવડો બની જાજો, અરે જરૂર પડે જો માથું દેવાની તો ઉગો બોજર બની જાજો, અને ભગવાન બનાવે હર જન્મ માનવી તો જન્મ જન્મ આવા આહિર બની જાજો. હુકમ કે આહિર કુળને આંગણે કાયમ લીલા લહેર છે, અતિતનો છે આશરો અને મુરલીધરની મહેર છે. અરે દગાઈચા ડાંગરની ડેલીએ રીધી સીધીના રાજ છે, માંગણ આવ્યો તો માગવા એને દિલમાં મોટી દાજ છે, નાતા નાતા નીમ તોડાવે એવો દગાબાજ છે, ધોતિયા માયગા ધર્માદામાં અચરજ કેવું આજ છે, પણ પ્રતિજ્ઞામાં પાછા પડે તો જીવતર ખારું ઝેર છે, તેથી જળમાં જઈને જો અપાવે ને એ મારા મુરલીધરની મહેર છે.
અરે દાતારી જો દેવાયત ની આલી ધરના આંગણે અરે ખમ આહિર આ સપૂત છે સમરાંગણે રાજભક્તિ નો રંગ રહીલો પુત્ર દઈ પટાંગણે જુનાગઢ નો જંગ જીતાડી અને ગૈરજો ગઢ ના કાંગરે કે મૈરો ઈ તો મારો હતો કાળો ભલે કેર છે પણ રા ને પાછું આ રાજ પાયું ને એ મારા મુરલીધર ની મેર છે અરે મકવાણામાં મરદ પાઈકો જબરો એનો જંગ છે આશરા ધર્મ ઉજડો કીધો એના ઉરમાં બહુ ઉમંગ છે શરીર માથે સાયડી ફેરવી અર્ધા વીંધા અંગ છે મમતા જોઈને માતની દુનિયા આખી દંગ છે અરે દશરા ગામનો ડાયરો ભોજા તારી ભેર છે રખો પાછે રવરાઈના અને મુરલીધરની મેર છે ન્યાથી આગળ કે ગીડા ગામના ગોંદરે જેથી જબરી આવી જાન છે આનંદ ઉત્સવ આંગણે મોંઘેરા મહેમાન છે તેથી બાપે ગુમાવ્યો બેટડો જબરો જણ જુવાન છે કઠણ રાખી કાળજા કર્યા કન્યા દાન છે પણ કળાવા દીધું નહીં કોઈને કે આ ફળિયામાં આજ ફેર છે એ રતા હોનારાના રંગમાં મારા મુરલીધરની મેર છે અરે યદુવંશ ઇતિહાસમાં આવા નર અનેક છે જગસો ભોળ ને જાદુઓ નોડો ડાંગર નેક છે રામબાઈ માનો રોટલો અમર પરબે એક છે સંત સુરા ને સતિયું દાતા નર દરેક છે જવાની ક્યાંય જરૂર નથી ભગવાન હવની ભેર છે આ ભાનુ ડાંગર કે ભાઈઓ માથે મુરલીધરની મેર છે હે ભાઈઓ માથે મુરલીધરની મેર છે ઘણા બધા આગેવાનો છે ઘણા બધા વક્તાઓ છે ઘણા બધા સાહિત્યકારો છે તો જાજુ વિશેષ નહીં બોલતા હરદેવભાઈને પાછી વિનંતી કરું કે ફરીવાર તેઓ દોર સંભાળે હરદેવભાઈ આહિર અહીંયા એસએસ યાદવ હરિયાણા ગ્રુપ અહીંયા પધારેલ છે બાબુભાઈ હુંબલ પણ અહીંયા પધારેલ છે ત્યારે એમને આપણે જોરદાર તાલીમના ગરગા સાથે વધાવી લઈએ રવિભાઈ યાદવ મુકેશભાઈ યાદવ એમનું પણ અમે શાબ્દિક સ્વાગત અને એમને પણ અહીંયા આવકારીએ છીએ વાહ ભાઈ તેમજ બાબુભાઈ ડાંગર કચ્છથી પણ અહીંયા પધાર્યા છે ત્યારે એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ એમને પણ અહીંયા આવકારીએ છીએ અને વિશેષ કોઈ વાત ન કરતા કારણ કે એટલા બધા વક્તાઓની અહીંયા હાજરી છે અને એક એક વક્તાઓ પાસેથી પોતપોતાના ભાવ આપણે લેવા છે ત્યારે હું વિનંતી કરીશ પ્રવીણભાઈ બલદાણિયાને કે પ્રવીણભાઈ આવો અને આપનો અમને શાબ્દિક લાભ આપો આપ સૌની જોરદાર તાલીમના ગ્રાટ વચ્ચે હું વિનંતી કરું પ્રવીણભાઈ બલદાણિયા જય દ્વારકાધીશ ભાઈઓ મંચ પર ઉપસ્થિત સમસ્ત આગેવાનો તેમજ દરેક મારા આહિર ભાઈઓ આજે અહીંયા આપણે ઉપસ્થિત થયા છીએ આહિર રેજિમેન્ટના કાજે કારણ કે આહિર રેજિમેન્ટ જે છે એ આપણા હકની લડાઈ છે આ લડાઈનો આગાજ ઘણા વર્ષોથી આપણે કરતા આવ્યા છીએ છતાં કંઈક કચાસના લીધે આપણે મેળવી નથી શક્યા પરંતુ આ આહિર રેજિમેન્ટની લડાઈને હવે આપણે ગુજરાતમાં ખૂબ જ પ્રબળતાથી છેડી દીધી છે આ આપણી આહિર રેજિમેન્ટની લડાઈની શરૂઆત છે અર્જણભાઈ આંબલિયા અહીંયા ઉપસ્થિત હોય તો મંચ પર હાજર થાય આહિર એકતા મંચના અર્જણભાઈ આંબલિયા મિત્રો જે આહિર રેજિમેન્ટની આપણી લડાઈ છે એ આ શરૂઆત છે આ લડાઈ હવે આગામી દિવસોમાં પ્રબળ સ્વરૂપ લઈ અને આહિર રેજિમેન્ટ જ્યાં સુધી આપણને નહીં મળે ત્યાં સુધી આ લડાઈને આપણે ચાલુ રાખશું તો આપણે આહિર રેજિમેન્ટ જોઈએ છે તો લડાઈમાં સાથ આપશો મિત્રો તો આજથી આ લડાઈનું આપણે આગાજ કરીએ છીએ જ્યાં સુધી આપણને આહિર રેજિમેન્ટ નહીં મળે ત્યાં સુધી આ લડાઈને આગળ વધારતા જઈશું આ સાથે વધારે ના કહેતા સૌ મિત્રો તેમજ વડીલોને જય શ્રી કૃષ્ણ અમદાવાદ હા
નીતિનભાઈ ભાટિયા અમદાવાદ આહિર સમાજ એમને એકવાર જોરદાર તાલીમના અગ્રગ્રહ સાથે આપણે બધાવી લઈએ. તેમજ વિશેષ કોઈ વાત ન કરતા એક એક વક્તાઓને આપણે અહીંયા રજૂ કરતા જઈએ છીએ, અને એક એક વક્તાઓને આપણે જ્યારે માણતા જઈએ છીએ ત્યારે હું હમીરભાઈ નંદાણીયાને વિનંતી કરીશ કે હમીરભાઈ આવો અને આપનો પણ કાંઈક એવો પડકાર સમાજના સુધી પહોંચાડો. આપ સૌની જોરદાર તાલીમના ગ્રગાટ વચ્ચે હું રજૂ કરું છું ભાઈ શ્રી હમીરભાઈ નંદાણીયા. જય દ્વારકાધીશ મિત્રો, તમામ મંચસ્વ તથા સામે બેઠેલા ભાઈઓ, આહિર રેજિમેન્ટ આપણી ઘણા વર્ષોથી આ 70 વર્ષથી આ માંગ છે. આવી રીતે યુપી બિહાર ઘણા રાજ્યોમાંથી આહિર સમાજની જે માંગ ઉઠતી આવે છે એ કોઈ આપણી સામાન્ય માંગ નથી અને આપણી ખોટી માંગ નથી. એ આપણે એટલે કહી શકીએ કે આપણી ઘણા વક્તાએ કીધું કે આપણી સંખ્યાબળ છે. સંખ્યાબળ સાથે મહત્ત્વ નથી, પણ આપણા સમાજનું યોગદાન પણ આહિર સમાજનું દરેક વખતે એટલું હોય છે. ઉદાહરણ રૂપી અગાઉ તમે જાઓ તો આપણા આહિર સમાજે, આપણે જ્યારે રજવાડું સમાજ હતો ત્યારે આહિર સમાજે આપણું રાજપાટ, માની લ્યો આપણે રાજ જોતું નહોતું, જ્યારે રા નવઘણને આપણે આહિર સમાજે બચાવ્યો ત્યારે રાજપાટ આહિર સમાજને નહોતું જોતું, પણ આપણા રાજાનું રક્ષણ કરવા આપણે જે એક એક યુગાનું જ બલિદાન નથી આપ્યું, આપણા આહિર સમાજે જે તે વખતે જ્યારે આહિર સમાજનું જ્યારે યુદ્ધ થયું ત્યારે આપણે હજારો માણસો કપાઈ ગયા, ત્યારે આપણા આહિર સમાજને કોઈ પણ જાતનું રજવાડું કે રાજ આપણે આહિર સમાજને નહોતું જોતું. એ જ રીતે આપણું, માની લ્યો ચીનનું યુદ્ધ, અગાઉના ચીનના યુદ્ધમાં, પાકિસ્તાનના યુદ્ધમાં, કે આપણે માની લ્યો કારગિલ યુદ્ધમાં, કારગિલ યુદ્ધના તો અહીંયા ઉપસ્થિત જે માતૃશ્રી, તેમના જ સને જે યોગદાન આપ્યું છે અને વીરગતિ પ્રાપ્ત થઈ છે. તો આપણા સમાજનું એટલું યોગદાન હોવા છતાં હવે આપણે આહિર સમાજ ઘણા વર્ષોથી આ રેજિમેન્ટ માગે હે, તો મારે એક કોઈ પણ સરકારના એ મુદ્દામાં નથી પડવું કે કેમ નથી આપ્યું, પણ સવાલ એ આવે છે કે ભાઈ આહિર સમાજને રેજિમેન્ટ આપવાથી નથી સરકારને કોઈ નુકસાન, નથી કોઈ સમાજને કોઈ નુકસાન, નથી કોઈ દેશને નુકસાન. તો આહિર સમાજની 70 વર્ષથી માંગ હોવા છતાં આહિર સમાજને રેજિમેન્ટ ન આપવાનું કચોટ કારણ સરકારને કેવું જોઈએ? કા રેજિમેન્ટ આપણે એગ્રી કે દેશને 1% નુકસાન થતું હોય તો આપણે રેજિમેન્ટની જરૂર નથી, કોઈ સમાજને 1% નુકસાન થતું હોય તો આપણે નથી જોતું, પણ કોઈ સમાજને નુકસાન નથી, દેશને નુકસાન નથી, કોઈ ફોજને નુકસાન નથી, કોઈ ફોજનો વિરોધ નથી, તો રેજિમેન્ટ ન આપવાનું કા ઠોસ કારણ કીએ? અને કા રેજિમેન્ટ હવેના પછીના દિવસોમાં આપણા સમાજને કોઈ પણ જાતના આંદોલન ન કરવા પડે, આપણો સમાજ બીજા રસ્તે ચાલે અને આંદોલનના રસ્તે ન ચાલે, એના માટે રેજિમેન્ટ આપી દઈએ એવી સરકાર સાથે નમ્ર અપીલ સાથે હું મારી વાત પૂરી કરું છું. અને જય દ્વારકાધીશ, જય મુરલીધર. ખૂબ સરસ. અને અહીંયા એવી જ રીતે મહેમાનોનો પણ પ્રવાહ ચાલુ છે એટલે કોઈના નામ ન બોલાય તો આપની ક્ષમા માગું છું, આપની માફી માગું છું. અને તેમજ અહીંયા વચ્ચે આપણે સ્વયંસેવકો સિવાય બીજા કોઈ ન ઉભા રહીએ, સ્વયંસેવકોને નમ્ર વિનંતી કે બધાને બેસાડી દો. એટલે વચ્ચે કોઈ સ્વયંસેવકો અને નમ્ર વિનંતી કે વચ્ચે કોઈ ન ઉભા રહીએ એવી નમ્ર વિનંતી અહીંથી કરીએ છીએ. તેમજ અહીંયા એવા જ આપણા અર્જુનભાઈ આંબલિયા અહીંયા ઉપસ્થિત છે ત્યારે અર્જુનભાઈને હું વિનંતી કરું કે અહીંયા આપના બે શબ્દો સમાજ સુધી અને આપણી વાત ગુજરાતના આહીરો સુધી પહોંચાડે. હું વિનંતી કરું અર્જુનભાઈ આંબલિયા.
જય મુરલીધર બધાને. આહીર રેજિમેન્ટની અમે 5-6 વર્ષથી આ મહેનત કરીએ, સગી આંખે પહેલી વાર એટલી પબ્લિક જોઈ છે, તે બદલ અમારા તમામે તમામ સંગઠનોના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું. આજે સંતો મહંતો આપણા વડીલો અને યુવાનો વચ્ચે જ્યારે અમદાવાદ ખાતે મળવાનું થયું ત્યારે ખરેખર 5-6 વર્ષ પહેલા અમે જે આદરેલું કામ આજે ઉગતું જણાય છે અને એ બદલ ફૂલ અંદરથી ગર્વ થાય છે. કદાચ તમને એમ લાગતું હોય કે હવે રેજિમેન્ટ મળી જાય, અમને તો 5-6 વર્ષથી એમ થતું હતું કે રેજિમેન્ટ મળી જ ગઈ છે. અને મુરલીધરને પ્રાર્થના કરીએ કે વહેલી તકે સરકાર આપણો જે આ હક છે તે વહેલી તકે આપે. એટલી વાત કરી હું મારી વાતને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય મુરલીધર.